प्रेजेंटेड बाय तिरुपति कॉटन सीड ऑयल, टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस। तिरुपति एडिबल ऑयल्स। नमस्कार, लोकशाही नो महापर्व 2024 साथे हूँ छु अपनी साथे महेंद्र। देश में लोकसभा चूंटणी ने लईने भारे रसाकसी नो माहौल जामी रह्यो छे। आ वच्चे आजे अमे सुरेन्द्रनगर लोकसभा बैठक पर मतदारों मिजाज जाणवा पहोंच्या हता। सुरेन्द्रनगर आम तो सौराष्ट्रनुं प्रवेश द्वार गणाय छे, तेवा पण सौराष्ट्रनी सौथी चर्चास्पद बैठक सुरेन्द्रनगर गणाय छे। 1962 सुरेन्द्रनगर लोकसभा बैठक अस्तित्वमां आवी हती अने ए पछी 1989 बाद सुरेन्द्रनगर बैठक पर भाजपनो प्रभाव वध्यो हतो। આવો જાણીએ કેવો છે આ બેઠક પરનો મતદારોનો મિજાજ અમારા આ ખાસ રિપોર્ટમાં। પણ સરકાર જો આવી સુવિધાઓ ઉત્પન્ન કરે અને એક વિકસિત યાત્રાધામ તરીકે, એક સુંદર યાત્રાધામ તરીકે આજે ચોટીલામાં જોઈએ હજારો પબ્લિક દર પૂર્ણિમાના દિવસે સુરેન્દ્રનગર જિલ્લાની કમનસીબી તો જો કે છેલ્લા વર્ષોથી સુરેન્દ્રનગર વિકાસના નામ ઉપર શૂન્ય છે। संगठन के संगठन कैसे मजबूत करके 2024 का चुनाव कैसे जीता जाए, उसमें सबको अलग अलग प्रकार की जिम्मेदारी दी जाएगी, उसकी चर्चा हो रही है। किस किस तालुका में कौन कौन जिम्मेदारी लेगा, इसकी जवाबदारी क्या होगी, उसकी बात चर्चा, उसकी नियुक्ति तो एने अनुसंधान में आज सुधी अंदर दरेके दरेक चूंटनी थी गई बराबर। तो अभी चूंटनी अंदर जे लोकलागणी ने जे वस्तु जरूर है वस्तु अमुक वस्तु पूरी आज सुधी थी नहीं। तो अमारी लोकलागणी एवी लोकसभा चूंटनी माहौल ज्यारे चाली रह्यो छे त्यारे आप જોઈ રહ્યા છો ચોટીલા યાત્રાધામમાં આજે આપ છો, તો દરેક પક્ષો દ્વારા અત્યારે આજ વાદ વિવાદના જે માહોલ ચાલી રહ્યા છે, માનો સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, તો ઉમેદવાર બદલવાની પણ લોકો દ્વારા માગણી છે। પણ આ બધાની વચ્ચે જે મૂળ મુદ્દા છે, જે ખરેખર જમીની મુદ્દા છે, જે ખરેખર પાયાના મુદ્દા છે, નાગરિકોની પ્રાથમિક સુવિધાના જે મુદ્દાઓ છે, એ ક્યાંક ને ક્યાંક અંશે ભૂલાઈ રહ્યા છે। ચોટીલા એ પવિત્ર યાત્રાધામ છે। આજે તમે જો દરેક હિન્દુસ્તાનના યાત્રાધામ ખૂબ જ ડેવલપ થઈ રહ્યા છે, ત્યાં આરો પાણીની વાત હોય, રોડ રસ્તાની વાત હોય, કે પછી લોકોના ટોયલેટ સુધીની વાત હોય, યાત્રિકો આવનાર યાત્રિકોના પ્રાથમિક સુવિધાઓ જે હોવી જોઈએ, એ ખરેખર અત્યારે ચાલુ સરકારની અંદર ક્યાંય પણ કે કોઈ પણ સરકાર હોય, લોકોની પ્રાથમિક સુવિધાઓ બાબતમાં હંમેશા ચોટીલાની અંદર યાત્રિકોને પરેશાની ભોગી રહી છે। પણ સરકાર જો આવી સુવિધાઓ ઉત્પન્ન કરે અને એક વિકસિત યાત્રાધામ તરીકે, એક સુંદર યાત્રાધામ તરીકે આજે ચોટીલામાં જોઈ રહ્યો હજારો પબ્લિક દર પૂર્ણિમાના દિવસે મુંબઈથી ટ્રેનો ભરી ભરીને આવતી હોય છે, ત્યારે અહીંયા ઘણા વર્ષો પહેલાં મને યાદ છે આઝાદી બાદ ચોટીલામાં રેલવે સ્ટેશન પણ હતું, તો એક રેલવેની સુવિધા છે, હાલ એરપોર્ટ મળી રહ્યું છે, પણ સામાન્ય નાગરિકો છે જે મધ્યમ વર્ગના પરિવારો છે, રેલવેની પણ જરૂરિયાત ચોટીલા શહેરની અંદર જો કરવામાં આવે તો હજારો યાત્રિકોની સંખ્યાથી બેરોજગારને રોજગારી પણ મળશે। બીજી વાત છે ઉદ્યોગોની, તો આ વિસ્તારની અંદર ક્યાંય પણ ઉદ્યોગો નથી, સરકારે ઉદ્યોગોની રચના કરવી જોઈએ, ઉદ્યોગ ઝોન જાહેર કરવા જોઈએ। આજે મોરબી ખૂબ ડેવલપ થઈ રહ્યું છે, ત્યારે ચોટીલાની અંદર માત્ર માં ચામુંડાના બેસના છે, આજે લોકો માતાજીના હિસાબે નાની મોટી રોજીરોટી પ્રસાદીના સ્ટોલ હોટલો રેસ્ટોરન્ટ ઉદ્યોગથી કમાઈ રહ્યા, ત્યારે આ વિસ્તારમાં બહુ મોટી સંખ્યાની અંદર બેરોજગાર લોકો છે, તો બેરોજગારોની જે રોજગારી મળે એના માટેના સરકારે પ્રયત્ન કરવા જોઈએ અને આ વિસ્તારમાં રોજગારી તકો કઈ રીતના ઊભી થઈ શકે, ઉદ્યોગ ઝોન જાહેર કરવા જોઈએ, તો ખરેખર વિકસિત ભારત તરીકે જો આપણે સરકાર પાસે આટલી માંગણી કરીએ છીએ તો ખરેખર એક સાચા અર્થમાં એક સારું ભારત, એક શ્રેષ્ઠ ભારત થઈ શકશે। આ લોકસભાની ચૂંટણીની અંદર આવા મુદ્દાઓ પર દરેક રાજકીય પાર્ટીએ ખરેખર જે પાયાના મુદ્દાઓ છે એ પણ અમલમાં લેવા માટે સરકાર પાસે માંગણી કરવી જોઈએ અને ગુજરાત સરકારે આજે યાત્રામાં ખાલી વાતો નહીં પણ ક્યાંક ને ક્યાંક અંશે જે પાયાની સુવિધાઓ આપ પણ જોઈ રહ્યા છો ચોટીલા અંદર ક્યાંય પણ નથી, વર્ષોથી અમારી બધા નાગરિકો માંગણી કરતા હોય પણ એક ટોયલેટ જેવી બાબત પણ નથી કરી શકતા, તો એ પણ અમારી માંગણી છે કે બહેન દીકરીઓ માટે એવી પણ પાયાની સુવિધાઓ ઊભી થવી જોઈએ। સાહેબ, સુરેન્દ્રનગર નવ લોકસભાના ઉમેદવારની જાહેરાત કોંગ્રેસ દ્વારા થઈ ચૂકી છે, ત્યારે શું રણનીતિ રહેશે?
2024ની લોકસભાની ચૂંટણી એ દરેક રીતે ઐતિહાસિક ચૂંટણી સાબિત થવાની છે. ભારતના સંવિધાન નિર્માતાઓએ ક્યારે ભારતની આવી કલ્પના કરી ન હતી કે ભારતની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થશે અને આ દેશ લોકશાહીમાંથી સર્વોખત્યારશાહી તરફ પ્રયાણ કરશે. વિશ્વના અનેક વિકસિત દેશો ભારતને હવે સર્વોખત્યારશાહી તરફ જતો દેશ તરીકે ગણાવી રહ્યા છે. એક તરફ અમાપ શક્તિઓ છે, તમામ સંસાધનો છે, લખલૂટ ધનના ભંડારો છે અને સાથે સાથે સરકારી તમામ એજન્સીઓનો સાથ અને સહકાર છે. પછી ઈડી હોય, સીબીઆઈ હોય કે ઇન્કમટેક્સ હોય, આ બધા લોકો અત્યારે ભારતીય જનતા પાર્ટીની પાર્ટી તરીકે એમના પક્ષના કાર્યકરોની જેમ કામ કરી રહ્યા છે. ત્યારે એક તરફ દેશને લૂંટવામાં આવી રહ્યો છે, પછી ઇલેક્ટ્રોલ બોન્ડ્સનું માધ્યમ હોય, ચંદા દો ધંધા લો સ્કીમ ચલાવતા હોય, લીગલાઇઝ ખંડણી કરતા હોય, ઉદ્યોગપતિઓને ડરાવી ધમકાવી ઈડીની રેડ પડાવી અને એમની પાસેથી પછી ખંડણી વસૂલાતી હોય એમ ચૂંટણીનું ફંડ ભેગું કરી દેશની જનતાને ચકાચોંધમાં આંધળી કરી લોકોમાં ધર્મનું ઝેર ભરી અને આજે લોકશાહીને ખતમ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી માટે થઈ રહ્યું હોય એવું લોકો માની રહ્યા છે. શું મુદ્દા લઈને જશો સાહેબ? એટલે આ વખતે કોંગ્રેસ પક્ષ સહિત દેશના લગભગ તમામ વિપક્ષીઓ આ દેશનું સંવિધાન બચાવવા માટે એક થયા છે. ત્યારે સૌથી મોટો મુદ્દો આ દેશની અંદર અથવા ગુજરાતની અંદર જેને કહી શકાય એ છે રોજગારીનો. લાખો કરોડો યુવાનો ના પરિવારો દેણા કરી જમીન વેચી ઘર વેચી પોતાના દીકરા દીકરીઓને ભણાવી રહ્યા છે અને અભ્યાસ પછી માં મુશ્કેલીએ કોઈ જાહેરાત બહાર પડે અને જાહેરાતની પરીક્ષા આપવા જાય અને ત્યારે લોકોને ખબર પડે કે પેપર ફૂટી ગયા છે અને 1000ની જગ્યા માટે 10-10 લાખ યુવાનો અરજીઓ કરે અને જ્યારે એનો વિરોધ વ્યક્ત કરવા જાય ત્યારે ગુજરાતની ભાજપ સરકારની પોલીસ આ યુવાનો ઉપર લાઠીચાર્જ કરે, વોટર કેનન છોડે, એમની કોઈ સુનવાઈ ન થાય. એટલે કોંગ્રેસ પક્ષે જે ગેરંટી આપી છે કે 30 લાખ પદો દેશમાં ખાલી પડ્યા છે, ખાસ કરીને કેન્દ્ર સરકારની અંદર આ 30 લાખ પદો નિયમિત રીતે ભરવામાં આવશે. કોઈ કોન્ટ્રાક્ટર થતી નહીં, કોઈ આ પ્લેસમેન્ટ એજન્સીઓના માધ્યમથી નહીં, સીધી ડાયરેક્ટ ભરતી કરવામાં આવશે. અને એથી પણ વિશેષ દેશની અંદર કોઈ પણ યુવાન ગ્રેજ્યુએટ થશે અને ગ્રેજ્યુએટ થશે એના 1 વર્ષ સુધી આ યુવાનને સ્ટાઇપન પેટે કોઈ પણ જગ્યાએ નોકરી આપી અને 8,500 રૂપિયાનો પગાર એનો સીધો જ ચાલુ થઈ જશે કોઈ પણ યુવાનનો. જે પ્રકારે ક્રાંતિકારી યોજના કોંગ્રેસ સરકાર લાવી હતી નરેગાની, જે ગામડાની અંદર ગામડાના લોકોને રોજગાર ગેરંટી આપે છે અને એના માટેનો કાયદો બનાવવામાં આવ્યો, વિશ્વનો એકમાત્ર દેશ ભારત દેશ એવો બન્યો. આ જ પ્રકારે હવે શહેરના શિક્ષિત યુવાનો હોય, ગરીબ યુવાનો હોય, કોઈ પણ લોકો હોય, શહેરની અંદર એને જો રોજગારી પ્રાપ્ત કરવી હશે તો એના માટે શહેરી ગરીબ રોજગાર ગેરંટી યોજના લાવવામાં આવશે. આ બીજી વાત છે. આ સિવાય કોંગ્રેસ સરકારે એના સમયની અંદર ખેડૂતો માટે અનેક કાર્યો કર્યા છે. આપ જાણો છો કે કોંગ્રેસની સરકારો હતી ત્યારે ખેત ઉત્પાદનને લગતા કોઈ પણ સાધનો હોય, પછી ટ્રેક્ટર હોય, રોડ હોય, ફ્રેશર હોય, તમે ડીઝલ એન્જિન લાવો, પાણી માટેનું લાવો, એના માટેની કંઈ પણ વસ્તુ લાવો, એને તમામ પ્રકારના કરમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. ડીઝલ ઉપર એક સ્પેશિયલ સબસિડી આપવામાં આવતી હતી કે જેથી કરીને ખેડૂતને જે ખેતીની જે મૂળ કિંમત છે એ ખૂબ જ ઓછી થાય. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી તો એણે તાત્કાલિક ધોરણે આ બધા જે લાભો હતા ખેડૂતોના બધા જ છીનવી લીધા. અને તમારે લક્ઝરી ગાડી લેવી હોય, મર્સિડીઝ લેવી હોય, એના ઉપર જીએસટી ઓછો અને ટ્રેક્ટર ઉપર જીએસટી વધારે, આ પ્રકારની સ્કીમ ભારતીય જનતા પાર્ટી લાવી છે. કોંગ્રેસની સરકાર ખેડૂતોને બહુ મોટી રાહત આપવા જઈ રહી છે કે તમામ આ જે કંઈ ઉત્પાદનો છે કે ટ્રેક્ટર હોય, હળ હોય, જે કંઈ હોય, બધા ઉપરથી કર નાબૂદ, એટલે ખેડૂતના તમામ સાધુ હવે કર મુક્ત થઈ જશે. આ ઉપરાંત
ભારતીય જનતા પાર્ટીએ 10 વર્ષના શાસનની અંદર લગભગ ઉદ્યોગપતિઓના 12 લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે. અને કેટલા ઉદ્યોગપતિઓ છે? ગળ્યા ગાંઠ્યા 20-25-30 ઉદ્યોગપતિઓમાં 12 લાખ કરોડ રૂપિયા માફ કરી દીધા, લોન વેવ કરી દીધી. જ્યારે આખા દેશના તમામ ખેડૂતોનું દેવું એ માત્ર 80-90 હજાર કરોડ રૂપિયા થાય છે. આખા દેશના તમામ ખેડૂતો, કરોડો પરિવારોનું કલ્યાણ થઈ જાય, બરોબર, કરોડો પરિવારોનું કલ્યાણ થઈ જાય એ પ્રકારની એક કાયમી ધોરણે દેવા મુક્તિની સ્કીમ, એક કાયદો કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે. 12 લાખ કરોડ રૂપિયા જો ખેડૂતોના બાપ થઈ શકતા હોય તો 80-90 હજાર કરોડ તો એના સમયે શું મામૂલી રકમ છે. પણ ભારતીય જનતા પાર્ટી પાસે ખેડૂતો માટે પૈસા નથી, પરંતુ ઉદ્યોગપતિઓના 12 લાખ કરોડ માફ કરવા છે. એથી પણ આગળ વધીને વાત કરીએ તો આપે જોયું કે દેશના ખેડૂતોએ 1-1 વર્ષ સુધી દિલ્હીની સરહદો ઉપર આંદોલન કર્યું. 700-700 ખેડૂતોએ પોતાની શહીદી વરી, પરંતુ આ ખેડૂતોના કલ્યાણ કરવાની વાત તો દૂર, એમ લોકો માટે કાળા કાયદાઓ બનાવ્યા. અને જ્યારે ચૂંટણીઓ આવીને લાગ્યું કે હવે અમને વોટની ચોટ પડે એમ છે, ત્યારે એમની સાથે સમાધાન કર્યું અને એમને વાયદો કરવામાં આવ્યો, એમને વચન આપવામાં આવ્યું કે અમે મિનિમમ સપોર્ટ પ્રાઇઝનો એક્ટ બનાવીશું, કાયદો બનાવીશું, લઘુત્તમ સમર્થન મૂલ્ય. પરંતુ એક વખત આ ભાજપ તો એની કરણી અને એની કરણીમાં ફરક છે, બોલીને ફરી જવું. નમસ્કાર, મારું નામ સતીશ ગમારા. આજે ગુજરાત ભરમાં નહીં પણ દેશમાં જ્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી હોય ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની કમનસીબી તો જો કે છેલ્લા વર્ષોથી સુરેન્દ્રનગર વિકાસના નામ ઉપર શૂન્ય છે, ત્યારે આ ભાજપ મોટા મોટા વાયદાઓ, મોટા મોટા સપનાઓ દેખાડી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે આયાતી ઉમેદવાર મોરબી જિલ્લામાંથી આવે છે. અને ભાજપના મારા મિત્રો એમ કહેતા હતા કે સુરેન્દ્રનગર સીટ ઉપરથી ગધેડાને પણ ચૂંટાઈને મૂકો તો ગધેડો પણ ચૂંટાઈ જાય, ત્યારે આજે ગધેડા વિશે પણ થોડીક ચર્ચા કરી છે. હળવદથી મારા અંગત મિત્રોનો પણ ફોન આવતા હતા કે આ ભાજપના ઉમેદવાર જે છે તે દારૂ પીવે છે અને માંસ મટન ખાય છે, શું આ સુરેન્દ્રનગરની કમનસીબી છે કે દારૂડિયા અને પર માટે ખાનારો આજે અમારી ઉપર રાજ કરશે, તે મોદીના નામ ઉપર મત લઈ જશે? ના, આ વખતે સુરેન્દ્રનગરની જનતા અને ગુજરાતની જનતાએ મન બનાવી બેઠા છે કે આયાતી ઉમેદવારને મત નથી આપવાના. ત્યારે આજે વર્ષોથી આપ જોઈ રહ્યા છો સુરેન્દ્રનગરની જનતા માટે કોઈ વિકાસ નથી. આ દુઃખ સાથે કહેવું પડે છે કે આથી 5 વર્ષ પહેલા સોમાભાઈ પણ રહી ચૂક્યા, શૂન્ય વિકાસ. દેવજી ફતેપરા 5 વર્ષ રહ્યા, શૂન્ય વિકાસ. જ્યારે એક ભણેલ ગણેલ ડૉક્ટર સાંસદ બન્યા, ડૉક્ટર મુનપરા સાહેબ, ત્યારે પણ સુરેન્દ્રનગર જનતાની એક આશ હતી કે સુરેન્દ્રનગર જિલ્લામાં હવે કંઈક વિકાસ થશે, કંઈક ઉદ્યોગો સ્થપાશે, ક્યાંક ડૉક્ટરો આવશે, ક્યાંક મેડિકલ લાઈનો આવશે, ક્યાંક સુરેન્દ્રનગરનો વિકાસ એવડો થશે કે વિશ્વ જોતું રહેશે. પણ સારા ઉમેદવાર જે ડૉક્ટર મુનપરા પણ હતા એ પણ ફેલ થયા, ત્યારે આજે મોરબીથી આયાતી ઉમેદવાર થોપી દેવાના. તો શું આ સુરેન્દ્રનગરની જનતા ભાજપના ઈશારે કામ કરી રહી છે, ગુલામ થઈ રહી છે, બિવરાવીને આજે ભાજપ મત લઈ રહ્યા છે? ત્યારે મારે સુરેન્દ્રનગરની જનતાને બે હાથ જોડીને વિનંતી કરી છે કે આ વખતે કોંગ્રેસ પાર્ટીએ સારો ઉમેદવાર આપ્યો છે, ઋતિકભાઈ મકવાણા, જે પૂર્વ ધારાસભ્ય છે, શિક્ષિત છે અને ઈમાનદાર પણ છે. આજે એવા વ્યક્તિને ચૂંટણી મોકલો. અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન પણ છે, ત્યારે ઇન્ડિયન લાઇન્સના ઉમેદવાર ઋતિક મકવાણાને મત આપીને વિજય બનાવો તેવી અપીલ સાથે જય દ્વારકાધીશ. બોલીને ફરી જવું એ ભાજપની રીતિ નીતિ છે. અને ત્યારે ફરીથી આજે ખેડૂતો, દેશના ખેડૂતો દિલ્હીની સરહદ ઉપર આજે રણસિંગો ફૂંકી રહ્યા છે.
ત્યારે ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર પણ જે પ્રકારની વ્યવસ્થા નથી, એ પ્રકારના કિલ્લાઓથી માંડીને અભેદ દિવાલ દિલ્હીની સરહદો ઉપર ખડકી દેવામાં આવે છે કે દેશથી દેશનો ધરતી પુત્ર એ દિલ્હીમાં પગ ના મૂકી શકે અને લઘુત્તમ સમર્થન મૂલ્યની વાત જ વિસરાઈ દેવામાં આવી, ત્યારે કોંગ્રેસ પક્ષ વચન આપે છે, રાહુલજીએ ગેરંટી આપી છે કે સરકાર બનતાની સાથે જ આ MSPને લગતો કાયદો એ તુરંત જ લાગુ પાડવામાં આવશે. દેશના કોઈ પણ ખેડૂતને જે લઘુત્તમ સમર્થન મૂલ્ય છે એનાથી ઓછી કિંમતે એની પાસેથી કોઈ એનો પાક કોઈ એની વસ્તુઓ ખરીદી શકશે નહીં, અને એથી આખા દેશના કરોડો ખેડૂતોનું કલ્યાણ થઈ જશે. એક તરફ દેવા માફ થશે, એક તરફ એને લઘુત્તમ સમર્થન મૂલ્ય મળશે, અને એક તરફ એને તમામ સાધનો કર મુક્ત મળશે, એટલે ખેતીની ઉત્પાદનની જે ખર્ચ છે એ ખર્ચ ઘટશે અને સામે આમદની વધશે. આ રીતે આખા દેશનો વિકાસ થવાનો, કેમ કે કરોડો પરિવારોનું કલ્યાણ થવાનું, એ પૈસા આખરે માર્કેટમાં આવવાના, માર્કેટમાં આવશે તો ઇકોનોમિક ગ્રોથ હશે, અને ઇકોનોમિક ગ્રોથ હશે તો દેશનો વિકાસ થશે. ત્રીજી વાત છે કે આખા દેશના કર્મચારીઓ એ અત્યારે એક માંગ કરી રહ્યા છે કે અમારી જૂની કોંગ્રેસની સરકાર વખતે જે અમારી પેન્શનની સ્કીમ ચાલતી હતી, આ ગુજરાત સરકારે પેન્શનની સ્કીમ બંધ કરી દીધી, ભારત સરકારે પેન્શનની સ્કીમ બંધ કરી દીધી. તમને યાદ હોય તો પહેલા આપણા મા બાપ આપણને ગલ્લો આપતા હતા કે રૂપિયા વાપરવાનો હોય તો મેં એક રૂપિયો નાખીને ગલ્લો કરીને આપણે બચત કરતા હતા. એ બચતની ભારતીય સંસ્કૃતિને વિશ્વએ અપનાવી અને મોદી સાહેબનું મોડેલ આવ્યું, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, બચતને સંપૂર્ણ નાબૂદ કરી દીધી. હવે કિસાન વિકાસ પત્રો ક્યાં ગયા, ઇન્દિરા વિકાસ પત્રો ક્યાં ગયા, તમે પોસ્ટ ઓફિસમાંથી જઈને તમે ખરીદતા હતા બધા બચતના પત્રો બધું બંધ થઈ ગયું. અને સામે જે પેન્શન યોજના હતી, એ પેન્શન યોજના એક ફરજિયાત બચત છે કે એના પૈસા કર્મચારીના કપાય, જ્યારે રિટાયર થાય ત્યારે એ 60-58 વર્ષે એ પરિવારને એના અમુક પૈસા મળે, અને આજીવન જ્યાં સુધી જીવે ત્યાં સુધી સરકાર એની દરકાર કરે, એને મેડિકલ બિલ આપે, અને એ વ્યક્તિ મૃત્યુ પામે ત્યાર પછીની પત્નીને પણ એ લાભ મળે, આમ એ પરિવારનું હંમેશ માટે કલ્યાણ થાય, આ યોજના ભારતીય જનતા પાર્ટીએ બંધ કરી દીધી. અને કોંગ્રેસે ગેરંટી આપી છે, વચન આપ્યું છે કે કોંગ્રેસની સરકાર બનશે તો તુરંત જ આ જૂની પેન્શન સ્કીમ યોજના જે કોંગ્રેસ વખતે ચાલતી હતી ફરીથી લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત આ દેશનો બહુમતી વર્ગ એ SC ST OBC અને માઇનોરિટીનો છે. દેશની લગભગ 85% જનતાનો આમાં સમાવેશ થાય છે, અને એટલે આ જે જનગણના, જાતીય જનગણના એ આ દેશ માટે આ દેશનો એક્સરે લેવા બરાબર છે. ભારતીય જનતા પાર્ટી એનાથી દૂર ભાગી રહી છે, પરંતુ કોંગ્રેસની સરકાર આવતા આખા દેશમાં જાતીય જનગણના થશે, અને ત્યારે દરેક ઓબીસીને, દલિતને, આદિવાસીને ખ્યાલ આવશે કે અમારી જનગણના તો 85% છે, પરંતુ આ દેશના વિકાસમાં અમારો હિસ્સો શું, દેશના બજેટમાં અમારો હિસ્સો શું, તમામ નોકરીઓની અંદર અમારો હિસ્સો શું. આ જ્યારે એમની સામે આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું પાપ છાપરે ચડીને પોકાળશે, લોકોને સત્ય હકીકત જણાવશે, જાતીય જનગણના કરવામાં આવશે. આપ સૌ જાણો છો કે આજે રિઝર્વેશન જે છે SC ST OBC માટેનું, એ રિઝર્વેશનની શું હાલત કરી દીધી છે ભારતીય જનતા પાર્ટીએ, કેમ કે મૂળભૂતે આ લોકો મનુવાદીઓ છે, અને મનુવાદી વિચારધારાની અંદર SC ST OBC ને કોઈ સ્થાન નથી. એ માત્ર જૂજ ગણ્યા ગાંઠ્યા લોકો સત્તા સ્થાને રહે, અને સત્તા સ્થાને રહી 85% વર્ગને ગુલામ બનાવવાનું જે કાવતરું સદીઓથી જે ઘડાતું હતું, એમાંના હજી પણ અમુક આવી વિકૃત માનસિકતા વાળા ભારતીય જનતા પાર્ટી ને RSS ની અંદર જે બેઠા છે, એ લોકો ફરીથી આ દેશને ગુલામ બનાવવા માંગે છે, દેશના લોકોને ગુલામી તરફ લઈ જવા માંગે છે, અને એટલે જ રિઝર્વેશનને સાવ પાંગડું કરી દેવામાં આવ્યું. આથી 10-20 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા યાદ કરો કે કોઈ છોકરો કે કોઈ વ્યક્તિ ગ્રેજ્યુએટ થતો તરત એને નોકરી મળી જતી હતી, મળતી હતી કે નથી મળતી, 8 પાસ ને શિક્ષક બનાવવામાં આવતો હતો, બનાવવામાં આવતો. તમામ લોકોને તમામ જગ્યાએ આજે બધી સરકારી કચેરીઓ ખચાખચ ભરેલી હતી, આજે બધું ખાલી થઈ ગયું, અને આ લોકોએ બધું પ્રાઇવેટાઇઝેશન કરી નાખ્યું. આજે વર્ગ 3 અને 4 ની અંદર સૌથી વધુ કયો વર્ગ કામ કરે છે, વર્ગ 3 અને વર્ગ 4 ની અંદર સૌથી વધુ SC ST OBC માઇનોરિટી કરે છે. એને કોન્ટ્રાક્ટ પ્રથા લાવી દીધી, પ્લેસમેન્ટ એજન્સીઓ અમને મળતીઓને કોન્ટ્રાક્ટ આપી દીધા, એમને એક કર્મચારીના 25,000 રૂપિયા ચૂકવવામાં આવે, સામે ઓલો એને માત્ર 10,000 જ ચૂકવે. દર મહિને બેઠા બેઠા ખાલી ઓર્ડર ટાઈપ કરવાના લોકોને કરોડો અબજો રૂપિયા છપાય એ પ્રકારની વ્યવસ્થા કરી દીધી.
અને એમાં રિઝર્વેશન તો જોવાનું જ નહીં, કેમ કે કાયમી નોકરી તો છે નહીં. એટલે આ રિઝર્વેશન એક્ટ બને આવનાર સમયની અંદર, જેની અંદર એસસી એસટી ઓબીસી ને કઈ રીતે રિઝર્વેશન આપવું, એના અધિકારોને કઈ રીતે સંરક્ષિત કરવા, એના માટેનું જે બજેટ ફાળવવામાં આવે છે એની પાય પાય આ સમાજો પાછળ કેવી રીતે વપરાય, આ બધા જ મુદ્દાઓ લઈ અમે આવનાર સમયની અંદર પ્રજા વચ્ચે જવાના છીએ. લોકોને જાગૃત કરીશું, નાના નાના વેપારીઓને જાગૃત કરીશું, કઈ પ્રકારે આ ગબ્બરસિંહ ટેક્સે આ નાના નાના વેપારીઓનો ખો કાઢી નાખ્યો છે. આજે લોકો કાગળિયાની કુસ્તીમાં ઉલઝાઈને પડ્યા છે, ક્યારે એ લોકોની સાથે ક્યારે રેડ થાય, ક્યારે એમનું સર્વે થાય, કોઈને ખબર નથી. આ બધા જ ત્રાસમાંથી કોંગ્રેસ પક્ષ અને સાથે આ દેશના તમામ વિપક્ષો સાથે મળી અને જુલમી, અત્યાચારી, અન્યાયી અને અનૈતિક સરકારને સત્તાસ્થાનેથી દૂર કરી ફરીથી દેશની અંદર જે ગાંધી અને સરદાર, પૂજ્ય બાબા સાહેબ આંબેડકર, આ બધા લોકો જે સ્વપ્ન જોયું હતું આ દેશનું, એમને અનુરૂપ એ લોકો ફરી પુનઃથી આ લોકો સરકાર બનાવશે. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાષ્ટ્રીય નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ લોકસભા સીટનું પ્રતિનિધિત્વ કરવાની તક મને નેતૃત્વએ આપી છે. ત્યારે આપના માધ્યમથી આ લોકસભા મત વિસ્તારના તમામ મતદારોને ખાતરી આપવા માગું છું કે આ વિસ્તારના જે કંઈ પ્રાણ પ્રશ્નો છે, એ પાણીના પ્રશ્નો હોય, ખનિજના પ્રશ્નો હોય, ઉદ્યોગોના પ્રશ્નો હોય, રોજગારીના પ્રશ્નો હોય કે જીએસટીને લગત પ્રશ્નો હોય, જો આ વિસ્તારની જનતા મને તક આપશે તો યોગ્ય પ્લેટફોર્મ ઉપર પૂરી ખુમારી સાથે, જે રીતે સન્માનની સાથી નૌશાદભાઈની સાથે મળીને વિધાનસભાની અંદર કે સંકલનની અંદર લડ્યા છીએ, એટલી જ ખુમારીથી લોકસભાના પ્લેટફોર્મ ઉપર પણ લડીશું. આ વખતે, આ વખતની ચૂંટણી છે નેતાઓ અને પ્રજા વચ્ચેની ચૂંટણી છે. એક બાજુ તમામ પક્ષના કાર્ય નેતાઓને ખરીદીને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી રહી છે, બહારથી લાવેલા ઉમેદવારના ભરોસે ચૂંટણી લડી રહી છે, ત્યારે સ્થાનિક લોકો અને સ્થાનિક મતદારોના ભરોસે આવનારી ચૂંટણીની અંદર ઉતરી રહ્યો છું અને સ્થાનિક મતદારોને ખાતરી આપું છું કે હંમેશા આપની વચ્ચે રહીશ અને આપનો અવાજ ઉઠાવતો રહીશ. કયા મુદ્દા લઈને ખાસ કરીને પ્રજા પાસે જશો? પ્રજાની વચ્ચે આ વિસ્તાર છે, ખૂબ જ મોટો વિસ્તાર છે, અલગ અલગ 5 જિલ્લાઓની અંદર વહેંચાયેલો વિસ્તાર છે, એટલે વિસ્તાર વાઇઝ અલગ અલગ પ્રશ્નો છે. તો એ અલગ અલગ પ્રશ્નો, જેમ કે સાયલા ચોટીલા મૂળી વિસ્તાર છે તો ત્યાં પાણીનો પ્રશ્ન છે, ત્યાં પાણી માટે લડવું પડે. કેટલોક વિસ્તાર એવો છે કે ત્યાં ખનિજના ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોના પ્રશ્નો છે, તો ત્યાં ખનિજ માટે લડીશું. કેટલોક વિસ્તાર એવો છે કે ત્યાં મારુતિ જેવા મોટા ઉદ્યોગ ગૃહો આવેલા છે, તો ત્યાં સ્થાનિક રોજગારીનો પ્રશ્ન છે, એના માટે લડીશું. ધોલેરા સરના નામે સરકારે લોકોને અનેક વખત બેવકૂફ બનાવી છે, તો એ સરનું કામકાજ શરૂ થાય અને સ્થાનિક લોકોને રોજગારી મળે એના માટેના પ્રશ્નો પણ ઉઠાવીશું. એમ ઇલેક્ટ્રોલ બોન્ડનો આખો ખેલ જે છે હવે સ્પષ્ટપણે ખુલ્લો સવાલ, લોકો સુધી આ માહિતી કેવી રીતે પહોંચે, એમની જે કામ કરવાની પદ્ધતિ છે એને લોકો સમજે. અત્યાર સુધી લોકોના મગજમાં માત્ર એવું હતું કે સ્થાનિક લેવલે નાનો મોટો કોઈ કોન્ટ્રાક્ટ લેવો હોય તો કમલમમાં પૈસા આપવા પડતા, પરંતુ હવે તો ખુલીને આવ્યું છે કે નગરપાલિકા લેવલનો કોન્ટ્રાક્ટ હોય કે નેશનલ લેવલનો કોન્ટ્રાક્ટ હોય, ભારતીય જનતા પાર્ટીને જ્યાં સુધી પૈસા ન મળે ત્યાં સુધી એમની સલામતી ધંધાની નથી. એટલે અત્યારે જે પદ્ધતિ ખુલી ખાલી છે એનો દેશમાં અને દેશની બહાર ખૂબ જ નેગેટિવ પરફોર્મન્સ જઈ રહ્યું છે અને આવનારા સમયની અંદર લોકશાહી માટે ખૂબ જ ઘાતક છે. નૌશાદભાઈએ કહ્યું લોકશાહીની ચોથી જાગીર છ આપશે, ત્યારે દેશની લોકશાહી બચાવવા માટે
તમારા તરફથી લોકો સુધી સાચી માહિતી જાય, એનું સાચું એનાલિસિસ થાય અને લોકો એના ઉપર વિચારતા થાય અને ભારત દેશની અંદર આવનારી ચૂંટણી ફ્રી એન્ડ ફેર થાય એવો મેસેજ આપ જનતા સુધી પહોંચાડશો એવી અપેક્ષા રાખીએ છીએ. કોંગ્રેસ કમિટી કે તત્વાધાન મેં આજ સુરેન્દ્રનગર જિલ્લે કી કારોબારી કી મીટિંગ હો રહી હૈ, ઉસમે અલગ અલગ પ્રકાર કે મુદ્દે જો હૈ સંગઠન કે કે સંગઠન કૈસે મજબૂત કરકે 2024 કા ચુનાવ કૈસે જીતા જાય, ઉસમે સબકો અલગ અલગ પ્રકાર કી જિમ્મેદારી દી જાયેગી, ઉસકી ચર્ચા હો રહી હૈ. કિસ કિસ તાલુકા મેં કોન કોન જિમ્મેદારી લેગા, કિસકી જવાબદારી ક્યા હોગી, ઉસકી બાત ચર્ચા, ઉસકી નિયુક્તિ, ઉસકે સાથ શહેર મેં જિલ્લે મેં જો પદાધિકારી હૈ ઉનકો ભી જિલ્લા કોંગ્રેસ કમિટી કી પૂરી કમિટી બન ચુકી હૈ. કેવલ કમિટી નહીં ઉસકે સાથ જો બને હૈ જો ઉસમે પદાધિકારી ઉસકો ક્યા કામ કરના હૈ ઉસકો વિસ્તૃત જાણકારી દી જા રહી હૈ. ઓર દો હું ચંદુભાઈ હિંમતભાઈ વડોદરિયા બોલું છું સુરેન્દ્રનગર જિલ્લામાંથી. મારી અપેક્ષા એવી છે કે જે આ ચૂંટણી આવે છે તો એની અનુસંધાનમાં આજ સુધીની અંદર દરેકે દરેક ચૂંટણી થઈ ગઈ છે, બરાબર છે. તો હવે એ ચૂંટણીની અંદર જે લોકલાગણીને જે વસ્તુની જરૂર છે એ વસ્તુ અમુક વસ્તુ પૂરી આજ સુધી થઈ નથી. તો અમારી લોકલાગણી એવી છે અને અમારું માનવું એવું છે કે હવે પછી આ જે ચૂંટણી છે એ ચૂંટણીની અંદર એમ કે જો રોડ રસ્તા છે, પછી સાફસૂફી છે, પછી મેડિકલ લાઇન છે, એની અંદર જે જે બાબતની જરૂરિયાત છે એ ખરેખર એમ કે અહીંના જે ચૂંટાઈને આવે ને વ્યક્તિ, એ વ્યક્તિએ ખરેખર પૂરતું ધ્યાન આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. આગામી લોકસભા 2024ની ચૂંટણી આવી રહી છે. વિવિધ પક્ષો પોતાની રીતે મહેનત કરે છે, જેમાં કોંગ્રેસ પક્ષ પણ મહેનત કરે છે અને અત્યારે અમારી સૌની સૌ આગેવાનોની સૌ કાર્યકરોની બૂથ લેવલના કાર્યકરોની પણ મહેનત ચાલુ થઈ ગઈ છે અને આ 2024ની ચૂંટણીમાં સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભાના કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે બહુમતીથી વિજય મેળવવા માટે આજે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિની પ્રમુખ શ્રી નૌશાદભાઈ સોલંકીની આગેવાનીમાં મિટિંગ છે, જેમાં તમામ તાલુકાના હોદ્દેદારો, તાલુકા પ્રમુખો, ઉપપ્રમુખો, કારોબારી સભ્યો, SC ST સેલના સભ્યો, OBC સેલના સભ્યો અને હોદ્દેદારો તમામે હાજરી આપી અને બૂથ લેવલ સુધી આ પરિણામ કેવી રીતે મેળવી શકાય, પોલ એજન્ટ પોલિંગ એજન્ટની કામગીરી કેવી રીતે કરવી, તેઓની નિમણૂક કેવી રીતે કરવી અને તે લોકો કેવી રીતે કામ કરશે એ વસ્તુને ધ્યાને લઈ અને આ તમામ મુદ્દાઓને આજે આવરી લીધા છે અને આગામી આ જે 2024ની ચૂંટણી છે એમાં સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારતમાં સમગ્ર દેશમાં બહુમતીથી કોંગ્રેસની સરકાર બને અને અહીંથી અમે પણ એ મહેનત કરીએ છીએ કે અમારા જે કોઈ પણ ઉમેદવાર હશે એને અમે બહુમતીથી જીતાડીએ. તો લોકશાહીનો મહાપર્વ 2024માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર. તિરુપતિ કોટન સીડ ઓઇલ, ટેસ્ટ ઓર હલકા પરફેક્ટ બેલેન્સ. તિરુપતિ એડિબલ ઓઇલ્સ.